नमस्कार दर्शक दोस्तों, सुदर्श चैनल ना चूंटनी चक्रव्यूह ना टक्कर कार्यक्रम में आपनु हार्दिक स्वागत छे अने स्वागत छे भारतीय जनता पार्टी ना सुरत कतारगाम मत विस्तार ना भारतीय जनता पार्टी ना उम्मीदवार अने वर्तमान धारासभ्य श्री नानुभाई वानाणी। नानुभाई, आपनु हार्दिक स्वागत छे चूंटनी चक्रव्यूह ना टक्कर कार्यक्रम में। सौथी पहला तो एक आखी टर्म आपे धारासभ्य तरीके वितावी, पार्टीए बीजी वक्त तमने पसंद कर्यो, तेनी पाछळना कारणो ની જાણ આપણે દર્શક મિત્રોને કરીએ કે શા માટે પાર્ટીએ તમારી પસંદગી કરી હશે અને મુખ્યમંત્રીશ્રીનો જે પસંદગી કરવામાં આવી એમાં તેઓએ ખૂબ સેફ સ્ટેન્ડ એટલે કે સલામત રીતે તેમણે નામો જાહેર કર્યા, કોઈને ડિસ્ટર્બ કર્યા વગર એક નવા યુવાનને તક આપી, એક નવી મહિલાને તક આપી, બાકીના તમામ જે ધારાસભ્યો હતા એ બધાને રિપીટ કર્યા, એટલે ક્યાંક એમનો છૂપો ડર કે ભય અમને જણાઈ રહ્યો છે, તમને શું લાગે છે શા માટે તમારી પસંદગી થઈ? 2007માં ભારતીય જનતા પાર્ટીએ સુરત ઉત્તર વિધાનસભા ક્ષેત્રમાં એક ઉમેદવાર તરીકે મારી પસંદગી કરેલ અને એ વખતે ઉત્તર વિસ્તારના મતદારોએ 23,000 કરતાં વધારે મતોની લીડથી મને વિજયી બનાવેલ। મેં મારા સુરત ઉત્તર વિધાનસભા વિસ્તારના મતદારોને ન્યાય અપાવવા માટે પૂરી નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા છે। વર્ષોથી એ વિસ્તારની અંદર ડાઈંગ મિલોના ધુમાડાનું પ્રદૂષણ હતું, એ વિસ્તારના લોકો વર્ષોથી રજૂઆત કરતા હતા કે આ દૂષણ દૂર થવું જોઈએ। મેં નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરીને જીપીસીબી, ડાઈંગ મિલોના માલિકો અને સ્થાનિક રહીશો એ બધાનું સંકલન કરી અને ડાઈંગ મિલોના પ્રદૂષણ 80% કરતાં વધારે એનો અમે નિકાલ લાવ્યા। લોકોના રોજબરોજના પ્રશ્નો એના ઉકેલ માટે મેં મારું લોકસંપર્ક કાર્યાલય ખોલ્યું। દર્શક મિત્રોને જણાવતા મને આનંદ થાય છે કે મારા લોકસંપર્ક કાર્યાલયમાં એક દિવસ એવો નથી કે સવારના 9 વાગે શરૂ થાય અને સાંજના 9:30 વાગે બંધ થાય। એક પણ વ્યક્તિ, એક પણ અરજદાર તમે મારા વિસ્તારનો એવો નહીં શોધો મળે કે મારા લોકસંપર્ક કાર્યાલય આવ્યા હોય અને એને હું અગર તો મારો સ્ટાફ ન મળ્યો હોય ને એને ન્યાય ન મળ્યો, એનું કામ ન થયું હોય। બીજું, મારા લોકસંપર્ક કાર્યાલયમાંથી સુરતની જનતા અને મારા વિસ્તારની જનતા, મારા મતદારો ગૌરવ અનુભવે કે માનની મુખ્યમંત્રીશ્રીની એક યોજના છે, મુખ્યમંત્રી આરોગ્ય રાહત યોજના, એમાંથી ગુજરાતના તમામ ધારાસભ્યોમાંથી 1,51,00,000 રૂપિયાની સહાય આપી અને સૌ પ્રથમ હું રહ્યો છું। મારા લોકસંપર્ક કાર્યાલયમાંથી રાજ્ય સરકારની ગરીબલક્ષી સામાજિક, આર્થિક, શૈક્ષણિક જે યોજનાઓ છે એમાં સૌથી વધારે લાભ મારા લોકસંપર્ક કાર્યાલયમાં મારા થકી અપાયેલ છે। હું માત્ર મારે મારા કાર્યાલયમાં કે મારી પાસે આવનાર કોઈ પણ ગરીબ અરજદાર એને હું માત્ર ફોર્મ ભરી દઉં કે માર્ગદર્શન આપું કે એને આંગળી ચીંધું કે ભાઈ આ જગ્યાએ તું જા, એટલું જ નહીં પણ મારા લોકસંપર્ક કાર્યાલયમાં મારી પાસે રજૂઆત કરનાર, કરવા આવનાર કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય, કોઈ પણ અરજદાર હોય એને મેં આંગળી નથી છીંધી પણ આંગળી પકડી અને યોજનાનો એનો લાભ અપાવેલો છે। એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ મારા વિસ્તારની કામગીરી, મારી સંગઠનની કામગીરી, કારણ કે હું આખા ગુજરાતનો, ગુજરાતનું જે એક ગરીબો માટેનું સેલ છે અંત્યોદય સેલ, એ અંત્યોદય સેલનો આખા ગુજરાતનો હું કન્વીનર છું, સંગઠનમાં તાપી જિલ્લાનો હું પ્રભારી છું, એટલે મારી સંગઠનની કામગીરી, મારી પાર્ટી પ્રત્યેની નિષ્ઠા અને મારી કામગીરી
આ બધાને ધ્યાનમાં રાખી અને પાર્ટીએ મને ફરી વખત પસંદ કર્યો છે. દર્શક મિત્રો, શ્રી નાનુભાઈ વાનાણી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સુરત કતારગામ મત વિસ્તારના ઉમેદવાર છે અને વર્તમાન ધારાસભ્ય પણ છે, તેઓએ પાર્ટીએ તેમની પસંદગી શા માટે કરી તેના કારણો જણાવ્યા. જાણવું એ પણ જરૂરી છે કે નાનુભાઈ વાનાણીએ છેલ્લા 5 વર્ષની અંદર શું કર્યું, તેમની ગ્રાન્ટનો ઉપયોગ તેમણે ક્યાં કર્યો, ગુજરાત વિધાનસભાની અંદર સુરતના અને તેમના મત વિસ્તારના કયા પ્રાણ પ્રશ્નોને અવાજ આપ્યો. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે સરકારની અંદર બેઠેલા હોય ત્યારે શિસ્તની સતત લટકતી તલવારની નીચે કોઈ પ્રશ્નો રહી પણ જાય એવું પણ બની શકે. નંદુભાઈ, આ સંદર્ભમાં આપનું શું માનવું છે? 2007માં લોકોએ મને પોતાના પ્રતિનિધિ તરીકે ધારાસભામાં મોકલ્યો. ત્યાર પછી મેં મારો જે વિસ્તાર ઉત્તર, એ વિસ્તારની અંદર એવા કયા પ્રશ્નો છે કે જે હું એનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરું, તો મેં સૌથી પહેલાં જે વાત કરી કે ડાઈંગ મિલોના ધુમાડાનો, એ ધુમાડાનો પ્રશ્ન મેં સોલ્યુશન લાવ્યો, એ મેં પહેલાં વાત કરી દીધી. હવે સુરત ઉત્તર વિસ્તાર એવો હતો કે 100% ડેવલપ, એમાં વિકાસના કોઈ કામો બાકી નહોતા, એટલે મારા વિસ્તારની અંદર કામ કોઈ બાકી નહીં હોવાથી મારે વિસ્તારમાં બીજું કામ તો કરવાનું રહેતું નહોતું. રોજબરોજના જે મેન્ટેનન્સના કામો હોય એ મારા વિસ્તારના કોર્પોરેટરો એટલા સક્ષમ હતા કે એનું સોલ્યુશન એ લાવી દેતા હતા. એટલે મેં સુરત મહાનગરપાલિકામાં, કલેક્ટર ઓફિસમાં અને સુડાની અંદર મેં તપાસ કરી અને મેં એ શોધવાનો પ્રયત્ન કર્યો કે રાજ્ય સરકાર સાથે એવા કેટલા કામો પડતર છે કે જેનો અમે એક ધારાસભ્ય તરીકે કલેક્ટર, કોર્પોરેશન અને રાજ્ય સરકારના એક સંકલનકાર તરીકે હું એની ભૂમિકા ભજવી શકું. તો આપણને નવાઈ લાગશે, તો મારી પાસે એવા અનેક પ્રશ્નો આવ્યા કે જે વર્ષોથી અટવાયેલા હતા. દાખલા તરીકે અહીંથી જે ગજેરા સ્કૂલ છે ત્યાંથી કી કેનાલનો રોડ છે, કેનાલની જગ્યા છે, વચ્ચે ઝૂંપડપટ્ટી, અશ્વિનીકુમાર સર્કલ, હીરાબાગ, હીરાબાગથી ટર્ન લઈ અને આગળ જઈ અને સરથાણા જગતનાકા સુધી કેનાલની જગ્યા સુરત મહાનગરપાલિકાએ 1993માં આ 1.5 કેનાલની જગ્યા કોર્પોરેશને કલેક્ટર પાસે માંગણી કરેલી, પરંતુ કોઈને કોઈ રીતે એ પ્રશ્નનો નિકાલ નહીં આવેલો. આ આખી ફાઇલ મારા ધ્યાનમાં આવી. હવે આ રસ્તો જો બની જાય, આ જમીન રાજ્ય સરકાર કોર્પોરેશનને આપે, તો વરાછા રોડને જોડતો, કતારગામ અને વરાછાને જોડતી મોટી લિંક એ બની શકે એવો મોટો રોડ છે. આને આ ફાઇલને મેં ઓપન કરી, કલેક્ટર સાથે મિટિંગ કરી, સુરત મહાનગરપાલિકાના કમિશનર સાથે મિટિંગ કરી અને બંનેને નજીક લાવી અને રાજ્ય સરકાર સાથે મેં સુરતના કમિશનર, કલેક્ટર, સુડાના અધિકારી આ બધાની સંયુક્ત મિટિંગ કરાવી. મને આ ગૌરવ છે અને આનંદ પણ છે કે કામ ખૂબ અઘરું હતું, ખૂબ કુનેહમાં ગીલે એવું હતું, ટેકનિકલી રીતે અને લીગલી રીતે એ આમ પહેલી દ્રષ્ટિએ અશક્ય લાગતું હતું, પણ એ બધી જ જે ગૂંચો હતી એ ઉકેલતા અત્યારે એ આખરી તબક્કામાં છે. રાજ્ય સરકારના સચિવોએ એમાં પોઝિટિવ નોંધ કરાવી છે કે આ જમીન 1 રૂપિયા ટોકને રોડ બનાવવાના હેતુ માટે કોર્પોરેશનને આપવામાં સરકારને કાંઈ વાંધો નથી. એ અત્યારે મંત્રી પાસે ફાઇલ પડેલી છે. આચારસંહિતા આવી ગઈ, નહીંતર મંત્રી અને પછી ત્યાંથી કેબિનેટમાં એની મને સંપૂર્ણ ખાતરી છે કે આ નવી વિધાનસભાની અંદર ટૂંક સમયમાં કતારગામનો જે આપણો રોડ છે, જે આંબા તલાવડીથી જે ગયો તે સરથાણા જગતનાકા સુધીનો, એ નવા રોડ માટેની જમીન કોર્પોરેશનને રાજ્ય સરકાર 100% એ જમીન આપશે અને એ રોડ ખૂબ મોટો બનશે. આ પહેલું કામ. એ તો સરકાર બનશે તો થશે ને? સરકાર બનવાની છે. અત્યારના જે ધારાસભ્યો છે એની કરતા વધારે સંખ્યા સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ત્રીજી વખત ગુજરાતનું સુકાન સંભાળશે, એમાં કોઈને પણ કાંઈ શંકા રાખવાની જરૂર નથી.
નાનુભાઈ, તમને શંકા ના હોય પરંતુ તમારામાં જ નીવડેલા કેટલાક મિત્રો ગુજરાત પરિવર્તન પાર્ટી સાથે સંકળાયેલા, તે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીના મતોના વિભાજનને માટે સક્રિય રીતે કામ કરી રહ્યા છે. આટલું દાવા સાથે તમે કેવી રીતે કરી શકો કે તેઓ તમને નુકસાન નહીં કરશે? ગુજરાતના મતદારો એટલા શાણા છે, એટલા સમજદાર છે. દૂધ શું છે એ દૂધની એને પરખ છે, પાણી શું છે એ પાણી એની પરખ છે. ગુજરાતના મતદારોનો એકમાત્ર એજન્ડા છે ગુજરાતનો વિકાસ, ગુજરાતમાં શાંતિ, ગુજરાતમાં સલામતી. અને ગુજરાતમાં શાંતિ, સલામતી, વિકાસ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના પાર્ટી દ્વારા અને નરેન્દ્રભાઈ મોદી દ્વારા થવાનું છે એ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. એટલે અમારી સામે કોણ છે એની અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીનો મતદાર કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એની સામે કોણ છે એની ક્યારેય ચિંતા કરતા નથી. અમારી સામે વિકાસ, અમારી સામે શાંતિ, અમારી સામે સલામતી છે. અને સલામતીની માટે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને જ મત દેવાની છે, એમાં હવે કોઈને શંકા રાખવાની જરૂર નથી. નાનુભાઈ, ગુજરાતના વિકાસની તમે વાત કરી, પરંતુ વિકાસ તો ટોચના માત્ર 5 કે 6 ઉદ્યોગપતિઓનો થઈ રહ્યો છે તેવું સતત કોંગ્રેસ આપણને કહેતી આવી છે. શા માટે આવું કહેવાનું કારણ શું? ક્યાંક કશેક સળગતું હોય તો ધુમાડો નીકળે ને. 24 કલાક ગામડાની અંદર વીજળી મળે છે, એ શું આ રાજ્યના 5 વ્યક્તિઓને 24 કલાક વીજળી મળે છે? સૌરાષ્ટ્રના દરેક ગામડાની અંદર પીવાનું પાણી મળ્યું, એ શું માત્ર 5 વ્યક્તિઓને મળે છે? સાંઈથી સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે જે અમે વાહનો લઈને જતા પહેલાં 12-12 કલાક થતી, એ 5-6 કલાકે અત્યારે અમે સૌરાષ્ટ્રમાં પહોંચી જઈએ છીએ. એવા રસ્તા બન્યા છે, એ શું માત્ર 5 વ્યક્તિઓ માટે બન્યા છે? જે એગ્રીકલ્ચરનો જે વિકાસ થયો, આજથી 10 વર્ષ પહેલાં 9,000 કરોડ રૂપિયાની ખેતીની આવક હતી, એ આજે 80,000 કરોડે પહોંચી, એ શું માત્ર 5 વ્યક્તિઓનો વિકાસ છે? 5 વ્યક્તિઓના વિકાસની વાત કરી અને લોકોને ગુમરાહ કરવાનો જે પ્રયત્ન કરે છે એના ગાલ ઉપર આ ગુજરાતની જનતા 13 ડિસેમ્બરે જબરદસ્ત તમાશો મારવાની છે. આટલો બધો વિકાસ થયો છે તે છતાં પણ તમારી સરકાર અને તમે સૌ શા માટે કેન્દ્રની આગળ હંમેશા ફરિયાદ કરો છો કે ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે? વિકાસ તો જાતે જ કરો છો, જાતે જ દેખાય છે, કોઈની પાસે ભીખ માંગવાની ક્યાં જરૂરિયાત આવી? નિખિલભાઈ, હું તમારી વાતમાં થોડોક સુધારો કરું છું. તમે એમ કહ્યું કે તમારી સરકાર, હું એમ કહું છું કે પ્રજાની સરકાર, પ્રજાની સરકાર છે આ. અને એટલે જ નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય જનતા પાર્ટીએ એક સૂત્ર આપ્યું છે કે સૌનો સાથ સૌનો વિકાસ. આ માત્ર સૂત્ર નથી, ભારતીય જનતા પાર્ટીની સરકારનો મહામંત્ર છે. એટલા માટે સૌના સાથ અને સૌના સાથ થકી ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે, આ વિકાસ માત્ર ને માત્ર રાજકીય કારણોથી, માત્ર ને માત્ર ગુજરાત પ્રત્યેના દ્વેષથી, માત્ર ને માત્ર ગુજરાતના વિકાસને રૂંધવા માટે કેન્દ્ર સરકાર ઘણી જગ્યાએ એવી અડચણો નાખે છે. દાખલા તરીકે ગુજરાતને કોલસો આપવાનો હોય તો સ્વાભાવિક વાત છે કે જે તે રાજ્યની જ્યાં નજીકની ખાણો હોય ત્યાંથી કોલસો આપવો પડે તો કોલસો સસ્તો પડે. પણ નજીકની જે મહારાષ્ટ્રની ખાણો છે ત્યાંથી ગુજરાતને કોલસો આપવામાં આવતો નથી, એ કોલસો આપવામાં આવે છે બિહારની ખાણોમાંથી. શા માટે? કે કોલસો મોંઘો પડે, કોલસો મોંઘો પડે એટલે વીજળી મોંઘી પડે, વીજળી મોંઘી પડે એટલે ગુજરાતની જનતાને વીજળી મોંઘી જાય અને ગુજરાતની જનતા રોષે ભરાય. આ ગુજરાતને અન્યાય છે. ગુજરાતની અંદર ગેસ ઉત્પન્ન થાય છે, ગુજરાતની અંદર ગેસ ઉત્પન્ન થાય છે અને જાય છે ક્યાં? બીજા રાજ્યોની અંદર. ગુજરાતને એનો કોટો નથી આપવામાં આવતો. તો આ તો મેં 2 ઉદાહરણ આપ્યા, આવા અનેક પ્રકારના એવા ઉદાહરણો છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રને આંખના કણાની જેમ ખૂંચે છે અને એ આંખના કણાની જેમ ખૂંચવાનો એકમાત્ર કારણ છે, કારણ એ છે કે આ કોંગ્રેસને આ દેશની અંદરથી જો દેશવટો કોઈ આપવાવાળી તાકાત હોય તો એ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી છે. અને નરેન્દ્ર મોદીને પાછા પાડવા માટે આ કોંગ્રેસ સતત પ્રયત્ન કરી રહી છે. નાનુભાઈ, કેન્દ્રની સરકારને ગુજરાત સરકાર કાણાની માફક ખૂંચે છે તેવું આપે નિવેદન કર્યું, પણ ખૂંચે એ બહુ સ્વાભાવિક છે. એટલા માટે કારણ કે તમે જે પણ યોજનાઓ
કેન્દ્ર સરકારની જે જેમાંથી લાભ મેળવો છો, પૈસા મેળવો છો, અને પછી એ લાભો સરકાર ગુજરાત રાજ્યના પ્રજાને મળે અને એનો યશ જો માત્ર ભારતીય જનતા પાર્ટી લઈ જાય અને કેન્દ્રને તેનો યશ આપવાનો પ્રયત્ન ન કરે તો એ કેટલા અંશે ઉચિત છે? કેન્દ્ર સરકારની કોઈ યોજના હોતી જ નથી, નાણાં બધા રાજ્ય સરકારના જ હોય છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ધારાસભ્ય તરીકે હું દાવા સાથે એમ કહું છું, ચેલેન્જ સાથે એમ કહું છું કે તમામ યોજનાઓ માત્ર ને માત્ર રાજ્ય સરકારની છે જે ગુજરાતની અંદર ચાલી રહી છે, ગુજરાત સરકારના પૈસા થકી ચાલી રહી છે. એટલું જ નહીં પણ ગુજરાતની અંદરથી ટેક્સના રૂપમાં કેન્દ્ર સરકાર જેટલા રૂપિયા લઈ જઈ રહી છે એના પ્રમાણમાં ગુજરાતને જે પરત આપે છે એ ઓછા આપે છે. એટલે માત્ર ગુજરાતમાં જ ગુજરાતના પૈસાથી યોજના ચાલે છે એટલું જ નહીં પણ ગુજરાતના બીજા રાજ્યોમાં પણ ગુજરાતના પૈસા થકી યોજનાઓ ચાલે છે. કારણ કે ગુજરાતમાંથી 500 કરોડ લઈ જાય ટેક્સના રૂપમાં અને 100 કરોડ આપે તો 400 કરોડ બાકીના રાજ્યોમાં ચાલે છે. તો બાકીના રાજ્યોની અંદર જે કેન્દ્રની યોજના ચાલે છે એ પણ ગુજરાત સરકારના પૈસાથી ચાલે છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધી આપણે વાત કરી રહ્યા છીએ શ્રી નાનુભાઈ વાનાણી સાથે, જેઓ ભારતીય જનતા પાર્ટીના કતારગામ મત વિસ્તારના ઉમેદવાર છે અને તેઓએ બીજી વખત આ ચૂંટણી જંગની અંદર ઝંપલાવ્યું છે. તેમણે હળહળ અન્યાયની વાત કરી, ગુજરાત સરકારના કેન્દ્ર સરકારની ભૂમિકાની તેમણે વાત કરી. આ બધી આટલો બધો વિકાસ તમે બતાવ્યો પણ એ વિકાસ કર્યા પછી તેની પબ્લિસિટી માટે ખર્ચવામાં આવતા નાણાં, ગરીબ મેળા, ગરીબ કલ્યાણ મેળાઓ, ખેલ મહાકુંભ, આ ઉપરાંત એને કારણે અધિકારીઓ જે રીતે એ કામોમાં જોતરાય છે અને લોકોના કામો થતા નથી તેવી જે ફરિયાદ ઉઠવા પામી છે, આ સંદર્ભે કેમ કોઈ વિચારવામાં આવતું નથી? તમારા પ્રશ્નમાં હું થોડો સુધારો કરું છું. વિકાસ મેં બતાવ્યો નથી, ગુજરાતના વિકાસની ગુજરાતની જનતા અહેસાસ કરી રહી છે કે મારા રાજ્યની અંદર વિકાસ થયો છે. એટલે આ વિકાસની વાત કરવાનો એ હવે અહેસાસનો પ્રશ્ન થઈ રહ્યો છે ને, અહેસાસ થઈ રહ્યો છે. કોઈ વ્યક્તિ કામ કરે, જેટલા પ્રમાણમાં કામ થયું છે ને એના પ્રમાણમાં 1% પબ્લિસિટી નથી થઈ. 1000 કરોડનું કામ થયું હોય તો 1 કરોડની પબ્લિસિટી નથી થઈ. પબ્લિસિટી થઈ કરી અને લોકોને ગુમરાહ કરવાનું કોંગ્રેસ જે અત્યારે કાર્ય કરી રહી છે એને વિકાસમાં રસ નથી. એને સામાન્ય જે ગરીબ પ્રજા છે એના વિકાસમાં રસ નથી. એને તો માત્ર ગાદી જોતી છે, ગુજરાતનું શાસન જોતું છે, જે 20 વર્ષથી એ સત્તાથી વંચિત છે. એટલે ગુજરાતને, ગુજરાતની સરકારને બદનામ કરવાનું આ એનું એક ષડયંત્ર છે અને એમાં ગુજરાતની જનતા ક્યારેય ભ્રમમાં આવવાની નથી. ચંદુભાઈ, કેટલીક અંતિમ વાતોની સાથે આપણે અંતિમ એપિસોડના અંતિમ ભાગની અંદર પ્રવેશ કરીશું. એક વાત નિશ્ચિત છે કે આપણે સૌ ઈચ્છીએ છીએ જ્ઞાતિ જાતિવાદથી સૌએ દૂર રહેવું, પરંતુ જ્ઞાતિ જાતિવાદને સૌથી વધારે ભડકાવનારું જો કોઈ કામ કરતું હોય તો તે પાર્ટીઓ છે અને ભારતીય જનતા પાર્ટીમાં તેમાં બાકાત નથી. કદાચ એક કે એક જ્ઞાતિને તોડીને ઠેકાણે પાડી દેવાનું એ કૃત્ય કદાચ ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધુ કર્યું છે તેવું કોંગ્રેસના મિત્રો કહે છે, તેવા અન્ય મિત્રો કહે છે, તેવો સીધો આક્ષેપ તમારા ઉપર છે. આ જ્ઞાતિ જાતિને તોડવાનું જે કામ છે એ શા માટે? ભારતીય જનતા પાર્ટી એ હંમેશા જોડવાનું કામ કર્યું છે, તોડવાનું ક્યારે કામ કર્યું નથી. એટલે સદભાવના મિશન કરવું પડ્યું આખું. વોટ બેંકની રાજનીતિ માત્ર ને માત્ર કોંગ્રેસ કરે છે. ભારતીય જનતા પાર્ટીએ ગરીબને માણસ તરીકે જોયો છે, જ્યારે કોંગ્રેસે ગરીબોને મત તરીકે જોયો છે. ખામની થિયરી કોંગ્રેસ લાવી હતી, ખામની થિયરી એ હું વિકાસની થિયરી હતી? તમે ક્ષત્રિયો, દલિતો, આદિવાસીઓ, હરિજનોને જુદા પાડી અને એક વોટ બેંકની રાજનીતિ કોંગ્રેસે કરી અને સમાજને તોડવાનું કામ કર્યું છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સદ્ભાવના મિશનના નામે, સદ્ભાવના મિશન જેવા કાર્યોથી સમાજને જોડવાનું કામ કર્યું છે અને જે સમાજ જોડાયો છે એના થકી જ આ વિકાસ થયો છે. એ સમાજ જોડાયો છે એ ભારતીય જનતા પાર્ટીનું પ્રેરક બળ છે.
ભાઈ સદભાવના મિશનના નામે જૂના જેટલા એજન્ડા જે હિન્દુત્વના એજન્ડા હતા એ હિન્દુત્વના એજન્ડા ક્યારના હાસ્યાની અંદર ઢકેલાઈ ગયા છે? મને આ પ્રશ્ન જ એટલો બધો હાસ્યાસ્પદ લાગે છે કે હિન્દુત્વની વિચારધારા એના પાયામાં સદભાવના છે. સર્વે સુખીના ભવંતુ, આખું જગત સુખી થાય, આખું જગત એક થાય, આ તો હિન્દુત્વનો પહેલો એજન્ડા છે. એટલે હું તો દાવા સાથે એમ કહું છું કે સદભાવના મિશન દ્વારા નરેન્દ્રભાઈ મોદીએ હિન્દુત્વના એજન્ડાને વધારે મજબૂત કર્યો છે. અને આ વધારે મજબૂત થાય એ રાજ્યના હિતમાં છે, દેશના હિતમાં છે, અને દેશના હિતમાં અને રાજ્યના હિતમાં જે હશે એ ભારતીય જનતા પાર્ટી હંમેશા કરતું રહેશે. ધારાસભાના જે 5 વર્ષની છેલ્લી ટર્મ એટલે છેલ્લા પાંચમા વર્ષે આપે શારીરિક રીતે કેટલીક તકલીફો આપણને થઈ, એ કુદરતનો નિત્યક્રમ હતો, એ થાય એ સ્વાભાવિક હતું, કારણ કે કોઈને પણ કંઈ પણ તકલીફ આવી શકે. પણ એ ગાળાની અંદર એક પુસ્તક લખવાનું તમને મન થયું, એ પુસ્તકની થોડીક વાત કરો. એ પુસ્તકની અંદર તમે જે ભાથું મેળવ્યું હતું તેનો નિચોડ લખવાનો પ્રયત્ન કર્યો છે, આ વાત સાચી છે? મારે એક અકસ્માતે 2 વર્ષ પહેલાં મારા પગમાં ફ્રેક્ચર થયું અને ફ્રેક્ચર ખૂબ ગંભીર પ્રકારનું હતું. 7 મહિના સુધી હું પથારી વશ રહ્યો, પણ આ 7 મહિનાના ગાળામાં હું જે ગરીબોનું મારા કાર્યાલયમાંથી હું કામ કરતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે સરકારનું જે સાહિત્ય છે એ સાહિત્ય કાં તો ટેકનિકલ ભાષામાં છે અને કાં તો સરકારી ભાષામાં છે, અને સરકારી ભાષામાં હોવાના કારણે સામાન્ય લોકો સમજી શકતા નથી. એટલે મેં સરકારની વિવિધ 170 પ્રકારની યોજનાઓ જે ગરીબલક્ષી યોજનાઓ હતી એનું ખૂબ સાદી અને સરળ ભાષામાં સંકલન કરી ચાલો જલાવીએ જ્યોત જ્યાં હજી અંધારું છે આ પુસ્તિકા પ્રસિદ્ધ કરી. પુસ્તિકા વિનામૂલ્યે મેં લોકોમાં વિતરણ કરી અને મને સુરતના મારા મતદારો, મારા કાર્યકર્તાઓ અને મારા શુભેચ્છકો ગૌરવ લઈ શકે કે આ પુસ્તકની આખા ગુજરાતમાં એટલી ડિમાન્ડ આવી કે અને એ પુસ્તક વાંચીને હજારો લોકોએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો છે, ગરીબ લોકોએ લાભ લીધો છે એ હું ગૌરવ સાથે કહી શકું. બીજી વાત કે આ 7 મહિનાના ગાળામાં મેં સંગઠનનું પણ ખૂબ કામ કર્યું, પાર્ટીનું ખૂબ કામ કર્યું, અને એના થકી ભલે મને ઈજા થઈ પણ હું એમાં એ સમયનો મેં ગરીબ લોકો માટે ખૂબ સારો સદુપયોગ કર્યો છે એનું મને ગૌરવ છે. એક અંતિમ વાતની સાથે આજની વાત સમાપ્ત કરીશું. રત્ન કલાકાર એ પટેલ સમાજનો હોય કે પ્રજાપતિ સમાજનો હોય કે બીજા કોઈ પણ સમાજનો હોય, રત્ન કલાકારની આર્થિક સ્થિતિ સુધારવા માટેના પ્રયત્નો કેમ હજુ સુધી સફળ થતા નથી? નિખિલભાઈ, રત્ન કલાકારોને આર્થિક સ્થિતિ સુધારવી અને એને ફેસિલિટેટ કરવા એ બે અલગ બાબત છે. ખાનગી ક્ષેત્રનો કોઈ પણ કર્મચારી હોય, એ પછી ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો હોય કે મોટા જે હજીરા વટ્ટીના ઇન્ડસ્ટ્રી હોય, તો એને પગભર કરવા માટે, સમૃદ્ધ કરવા માટે એના પગાર ધોરણનું એ ખાનગી રાહે થતું હોય છે. સરકારનું કામ, જે સરકારની જે જવાબદારીઓ આવે છે એને સલામતી આપવી, સુવિધાઓ આપવી, સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન નીચેના મહાનગરપાલિકાએ સંપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ શહેરની અંદર આપ્યું છે અને એનો લાભ કોઈપણ ક્ષેત્રના કારીગરો, ગરીબો, વેપારીઓ કે કોઈ પણ વ્યક્તિઓ સારી રીતે લઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, નાનુભાઈનો એક અંતિમ વાત, મતદાતાઓને તમારો સંદેશ અને તમે કયા વચનથી બંધાવ છો જો તમને બીજી વખત ધારાસભ્ય બનવા મળે તો? અહીં જે ઉપસ્થિત જેટલા મારા મિત્રો, મારા શુભેચ્છકો, પાર્ટીના કાર્યકર્તાઓ, પાર્ટીના ટેકેદારો, એ બધા જ એકી અવાજે અમે સ્વીકારીએ છીએ. તમે જે તો કીધો ને એ તો સાથે અમે સહમત નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો સાથે સહમત નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મતદારો, માત્ર મને જ નહીં
સુરતની તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીને ચરણે ધરવાની છે. ત્યારે છેલ્લા 5 વર્ષની અંદર મેં જે કામગીરી કરી છે એ 5 વર્ષના અનુભવના નિચોડના અંતે હું આવતા 5 વર્ષ પણ મારા વિસ્તારની હું વધારે જલવંત કામગીરી કરી શકીશ એવો હું બધાને કોલ આપું છું. તો દર્શક દોસ્તો, સુરત ચેનલનો ચૂંટણી ચક્રવ્યૂહનો ટક્કર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. નાનુભાઈ વાનાણીને સુરત ચેનલ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. તેઓ તેમના જે પણ કંઈક વચનો છે એ પરિપૂર્ણ કરવાની દિશામાં આગળ વધે. આપણા દોસ્ત નિખિલ મદ્રાસી અને સાબિર અલી સૈયદને રજા આપશો. નમસ્કાર.